તો ફરી એક વખત વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે બેઠક થવા જઈ રહી છે. આ પહેલા વડાપ્રધાન મોદી અમેરિકા ગયા હતા, પરંતુ આ વખતે જો બાઇડન પોતે ભારત આવી રહ્યા છે. G20ની યજમાની ભારત કરી રહ્યું છે અને આ G20 શિખર સંમેલનમાં જો બાઇડન હાજરી આપવાના છે, ભાગ લેવાના છે અને કેટલાક બીજા દેશોના નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. મોટી વાત એ છે કે વડાપ્રધાન મોદી અને જો બાઇડન વચ્ચે શિખર સંમેલનના પહેલા એક ઔપચારિક બેઠક થશે અને ત્યારબાદ દ્વિપક્ષીય વાતચીત પણ થશે. તો લોકોની નજર એ વાત પર છે કે આ દ્વિપક્ષીય વાતચીતમાં મુદ્દો શું હશે, શું વડાપ્રધાન મોદી સાથે જો બાઇડનની આ મુલાકાત બાદ ભારત દેશને કોઈ ફાયદો થશે કે નહીં. જોઈશું આ વિડીયોમાં જો બાઇડનનો કાર્યક્રમ શું રહેશે ભારતમાં એ પણ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G20 શિખર સંમેલનમાં ભાગ લેવા શુક્રવારે 8 તારીખે ભારત આવશે. G20 દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે. જો બાઇડનની દરેક નેતાઓ સાથે વાતચીત થશે, પરંતુ આ તમામ બેઠકો રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર દ્વારા નક્કી કરવામાં આવેલ કોવિડ પ્રોટોકોલ અનુસાર થશે. બાઇડનના 80 વર્ષીય પત્ની જિલ બાઇડન કોવિડ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ જો બાઇડનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેના પરિણામે તેઓ ભારત આવી શકશે. 8 સપ્ટેમ્બર જો બાઇડન ITC મૌર્ય હોટલમાં રોકાશે. શુક્રવારે નવી દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વિશેષ કરી આર્થિક સહયોગ અને વિદેશ નીતિ પર વાત કરવામાં આવી શકે છે, જ્યારે જળવાયુ નિયંત્રણ અને રશિયા યુક્રેન યુદ્ધ પર વાત થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. 9 સપ્ટેમ્બર બાઇડન માટે 9 સપ્ટેમ્બર શનિવારનો દિવસ વ્યસ્તતા ભર્યો રહેશે, કારણ કે જો બાઇડન G20ના મહત્વના સત્ર વન અર્થ વન ફેમિલીમાં ભાગ લેશે, જે બાદ તેઓ વિશ્વના દેશો સાથે એકબીજાને રોકાણ કરવાની ચર્ચા પર ભાગ લેશે. શનિવારની પૂર્ણાહુતિ G20ના નેતાઓ સાથે રાત્રિ ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થશે. 10 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર રવિવારના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન G20 નેતાઓ સાથે મહાત્મા ગાંધી સમર્પિત રાજઘાટ સ્મારક પહોંચશે, જે પછી જો બાઇડન હનોઈ અને વિયેતનામ જવા માટે રવાના થશે. તો વડાપ્રધાન મોદી સાથે જો બાઇડન બેઠક કરશે, આર્થિક મુદ્દાઓ પર ચર્ચા થશે અને એક વાત એ પણ છે કે જળવાયુ પરિવર્તન અને રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે જે ચર્ચાની વાત છે તે નહીં થાય તેવી પણ શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ભારતની મિત્રતા ગાઢ બની રહી છે. ભલે ચાઇના હાજર ન રહ્યું હોય, ભલે પુતિન પોતે ગિરાજે રહેવાના હોય, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી વધુ ગાઢ બની રહી છે. આવનાર સમયમાં જોવાનું રહ્યું કે તેનો પરિણામ શું આવે છે. ખાસ કરી વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે તો આવનાર સમયમાં શું કોઈ મોટું રોકાણ આવે છે કે નહીં. આપને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો. લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. મને આપશો રજા. નમસ્કાર.